દીવના ઘોઘલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા દુર્ગા વાહિની દ્વારા 100% મતદાન થાય તે માટે પદયાત્રા દ્વારા લોક જાગૃતિનું આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે રિક્ષા સ્ટેન્ડ નજીક કમળેશ્વર મંદિરથી 100% મતદાન થાય તે માટે લોક જાગૃતિ લાવવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે ઘોઘલાની ગલિયા ગલિયા ફરી લોકોને 7 મેના રોજ અચૂક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા, જે સંદર્ભે પેમ્પલેટનું પણ વિતરણ થયું હતું. આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના સભ્યો, હોદ્દેદારો જોડાયા હતા. ભારતના બંધારણ મુજબ દરેક મતાધિકારને પોતાનો મત આપવાનો અધિકાર છે, તો એ અનુસંધાને આપણે દરેક લોકોએ પોતાનું મતદાન કરવું, પોતાના પરિવારનું મતદાન કરવું, સગા સંબંધીઓનું મતદાન કરાવવું, શેરીઓનું મતદાન કરાવવું, એ આપણી પ્રાથમિક ફરજ છે. કોઈ વ્યક્તિ મતદાન કર્યા વગર ન રહી જાય તે ધ્યાન રાખે, અને જો એને જે કોઈ બાકી રહી ગયા હોય તેમને પણ સમય પહેલાં સમયસર મતદાન કરાવવા સ્થળે પહોંચાડી અને મતદાન અવશ્ય કરાવવું. મતદાન કરાવવું એ આપણો અધિકાર છે, એ જ રીતે જોઈએ તો એક ફરજનો ભાગ પણ છે. જો આપણે મતદાન નહીં કરીએ, એ જ રીતે ચાલશું, બધા જ એમ કહે કે અમારે મતદાન નથી કરવું, તો આ દેશનું સુકાન, દેશની સત્તા ક્યાં ને ક્યાં હોઈ જશે, એક અંધકારમય બની જશે, અને આપણા હિત અને આપણા ધર્મનું અને રક્ષા કરવા માટે જો ભવિષ્ય, આપણા પરિવારનું ભવિષ્ય નક્કી કરવાનું છે. આપણું ભવિષ્ય, આપણું સારું ભવિષ્ય કોઈ સારી વ્યક્તિના હાથમાં જશે તો જ આપણું સારું ભવિષ્ય રહેશે અને આપણા દેશનું પણ સારું ભવિષ્ય રહેશે, દેશ વિશ્વમાં આગળ વધશે. જો આપણું સુકાન, દેશનું સુકાન છે એ કોઈ નબળા અને અવિચારી વ્યક્તિના હાથમાં જાય કે વિરોધી વિચારી વ્યક્તિના હાથમાં જશે ને, તો આપણો આ દેશ જ્યાં જઈ રહ્યો છે ત્યાં અટકી જશે, પાછળ પડશે. એના માટે આપણે જોવું જોઈએ કોને મતદાન કરવું જોઈએ. હું એક દાખલો આપું આપણને કે આપણે 500 વર્ષથી રામ મંદિર માટે લડતા હતા અને આપણે જોયું કે ભગવાન રામનું 500 વર્ષ પછી ભવ્ય અને દિવ્ય મંદિર થઈ ગયું છે. તો એ ધર્મની રક્ષા કરનાર જે કોઈ હોય છે એણે ધર્મની રક્ષા કરી છે, ધર્મને સહકાર આપ્યો છે, તો આપણી પણ એક નૈતિક ફરજ થઈ પડે છે કે આપણે પણ એને સાથે રહી અને આપણે મદદ કરવી જોઈએ. જો આપણે મદદ નહીં કરીએ તો કાલ સવારે આપણા જે આવા પ્રશ્નો જે વર્ષોથી પડી રહ્યા છે એ અટકી જશે અને આપણો આપણા ધર્મનો કે સમાજનો કોઈનો વિકાસ નહીં થાય. અને ધર્મ હશે તો આપણે હશું, તો એ ટકાવવા માટે પણ આપણે આપણું મતદાન કરવું ફરજિયાત છે. કોઈ એમ કહે કે મારા મતથી શું ફેર પડે,
એક મતથી શું થાય તો એ એના ખોટો વિચાર છે. એક મતથી આ દેશની સરકાર ઉથલી ગઈ. એક વખત અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક મતથી પરાજિત થઈ અને વિનાશ થયો. એટલે એક મત પણ ખૂબ કિંમતી છે. એટલે હું દરેક લોકોને આહવાન કરું છું કે દરેક પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરે, મતદાન કરે. જય શ્રી રામ. જય શ્રી રામ.